પાણી ભરાઈ જવાની સ્થિતિ વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા બજારોમાં નદી વહેવા લાગી એટલા પાણી ભરાઈ ગયા શિવનગર તળાવના પાણી ઘરમાં ફરી વળ્યા કેમ કે તળાવ ઓવરફ્લો થયું વરસાદના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે નખત્રાણા લખપતભુજ હાઈવે જે જળમગ્ન થઈ ગયો છે ઇંગ્લિશ અર્ચના સ્કૂલમાં પાણી ભરાઈ ગયા છે સ્કૂલની અંદર પાણી ભરાઈ જતાં બાળકોને મુશ્કેલી પડી શકે છે બાંડિયારા ગામે તો કરાસ સાથે વરસાદ વરસ્યો છે મોરગરથી આણંદ પર રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે અને અહીંયાથી પસાર થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે નાની વિરાણી જવાનો રસ્તો પણ જળબંબાકાર થઈ ગયો છે નખત્રાણાના જૂનાવાસ ગામે ધોધમાર વરસાદ પડ્યો પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે વરસાદના પગલે શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે ઝરપરા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ગામમાં સતત નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો કે કચ્છમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું હતું નખત્રાણામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે કેમકે કેટલાય ગ્રામ્ય વિસ્તારો જે જળમગ્ન થઈ ગયા છે માતાના મઢ જવાનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે નદીઓ ઉફાન ઉપર છે સ્થાનિક તળાવોમાં પણ સતત નવા નીર આવતા તળાવ ઓવરફ્લો થયા છે માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયું અને તળાવના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો મોટા આસબિયામાં વરસાદ વરસ્યો જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ શકે છે નખત્રાણાથી માતાના મઢ જતો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો છે અનેક વાહનો ફસાઈ ગયા છે મુખ્ય રસ્તો જ બંધ થઈ જતા વાહન ચાલકોને હાડમારી સહન કરવાનો વારો આવ્યો છે અને કેટલાય વાહન ચાલકો ફસાઈ ગયા છે કેમ કે એક તરફથી બીજી તરફ આવી શકાય તેમ છે નહીં તો લોકોના ઘરમાં આંગણામાં પાણી ભરાઈ ગયા છે જે સ્થાનિક તળાવો છે તેમાં સતત નવા નીર આવતા તળાવો ઓવરફ્લો થયા જેના પરિણામે સર્વત્ર પાણી પાણી થઈ ગયું ઘરમાં પાણી છે રસ્તા જળમગ્ન છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે બજારોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને જનજીવન સાવ ઠપ થઈ ગયું છે જે સ્થિતિ સૌરાષ્ટ્રની હતી એ સ્થિતિ હવે કચ્છના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે સવારથી જ વરસાદનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે જો કે હવામાન વિભાગની પણ આગાહી હતી કે કચ્છમાં વરસાદ ખૂબ જ વરસશે અને એ આગાહીની વચ્ચે આજે સવારથી જ કચ્છના કેટલાય વિસ્તારોમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે હાઈવે પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ અહીંયા આપ જોઈ શકો છો કેટલી ખરાબ છે મોટા મોટા ટ્રક પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તો નાના વાહન ચાલકોની તો શું હાલત થાય જો અહીંયાથી પસાર થાય તો બાંડિયારા ગામે તો કરા સાથેનો વરસાદ પડ્યો છે કેટલાય રસ્તા બંધ કરી દેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હજી તો દિવસની શરૂઆતમાં જ આટલો વરસાદ વરસી ગયો છે હજી પણ વરસાદ દિવસભર વરસશે તેવી આગાહી છે

કાલ સવારથી રાત જો બારે વાગે થાય અવિરિત સેવા ચાલુ હોય પાસે અને બોરો વરસાદ થયો કપૂર બંધ થઈ આવ્યો હોય અને દખણી પછી જીવાડોરી સમાન શાંતિ સરોવર મેં કાંઠે એના લચી હતી આખો વિસ્તાર આનંદમય અને અવિરત મેઘ સેવા ચાલુ હોય આમ એમણે દ્રશ્ય દેસી શકો તો કચ્છમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે પરિણામે આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જળાશયોમાં નવા નીરની આવક થતાં સરિસરૂપ પણ જોવા મળી રહ્યા છે સાપ તરતો જતો હોય એવું જોવા મળી રહ્યું છે તો અન્ય બજારોના દ્રશ્યો છે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન ચાલકોની લાંબી લાઈન અહીંયા જોવા મળી રહી છે અને કલાકોથી આ વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયા છે લખપત હાઇવેના દ્રશ્યો છે હાઇવે ઉપર કેટલું બધું પાણી ભરાઈ ગયું છે કે હાઇવે ક્રોસ કરી શકાય એવી સ્થિતિ નથી જે લોકો વચ્ચોવચ ઊભા છે ત્યાં પણ જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને હાઈવેને ક્રોસ કરતાં પણ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે કેમ કે ખૂબ જ તેજ પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે તો સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદના કારણે જળ ભરાવ થઈ ગયો છે જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચી છે બજારોમાં નદીઓ વહેવા લાગી છે તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે હાઈવે સ્થિતિ શું છે કેટલા બધા વાહન ચાલકો એક તરફ ફસાઈ ગયા છે અને આ રસ્તો પસાર થાય તેવી સ્થિતિમાં નથી તો આ બજારની બાજુનો જ આવેલો લખપત હાઈવે છે દુકાનોની બહાર એટલા પાણી ભરાઈ ગયા છે અને જો આમ જ જળસ્તર વધતું રહ્યું

કે કચ્છમાં સાર્વત્રિક વરસાદનું જોર વધશે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ખાસ તો સૌથી વધારે નખત્રાણાની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે નખત્રાણામાં ખૂબ જ વરસાદ વરસવાના કારણે સ્થાનિક જળાશયો તળાવો એમાં નવા નીરની આવક થઈ છે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને નદીનું વહેણ જાણે દુકાનની કે ઘરની બહારથી પસાર થતું હોય એવા દ્રશ્યો સર્જાય છે કેટલાય વિસ્તારોમાં તે જ પ્રવાહ પસાર થઈ રહ્યો છે પાણીનો અને રસ્તા બંધ કરવાની ફરજ પડી છે આવી સ્થિતિમાં કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર થવાની હિંમત નહીં કરે કેમ કે અહીંયા રસ્તાની વચ્ચો પ્રવાહનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને આગળ જતાં પણ પાણીનો ભરાવ થઈ રહ્યો છે ત્યાં સ્થિતિ વધારે મુશ્કેલ છે સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વરસાદ સતત વરસવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કુતિયાણા તાલુકામાં તો જળ પ્રલયની સ્થિતિ છે માલગામ જે જળ પ્રલયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે જેના આકાશી દ્રશ્યો અમે આપને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દર્શાવીશું જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર પાણી જ પાણી છે ગામમાં જનજીવન સાવ ઠપ થઈ ગયું છે રસ્તા ખેતર તમામ જગ્યાએ જળનો પગ પેસારો જોવા મળી રહ્યો છે આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી સ્મિતાની સ્ક્રીન ઉપર દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો હજી પણ ઘેરાયેલા છે અને જમીન દેખાતી નથી એટલા પાણી સાર્વત્રિક જોવા મળી રહ્યા છે જાણે આખો વિસ્તાર તળાવમાં અથવા તો દરિયામાં તબદીલ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે રસ્તાઓ જળમગ્ન છે ખેતરો જળમગ્ન છે ક્યાં જમીન છે એ સમજાઈ નથી રહ્યું એટલું પાણી દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે આ સ્થિતિમાં સૌથી વધારે જો ભોગવવાનું આવી રહ્યું હશે તો એ છે ધરતીપુત્રોને કેમ કે આ ખેતરો છે જે જળમગ્ન છે ને આ દ્રશ્યો જોઈને જે સૌથી વધારે દર્દ અનુભવી રહ્યો હશે એ છે આ વિસ્તારના ખેડૂતો કુતિયાણાના ઘરસણ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ગામમાં ખૂબ પાણી ભરાયેલા છે રોડ રસ્તા ખેતરો બેટમાં ફેરવાયેલા છે આખો વિસ્તાર તળાવ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘરસણ ગામમાં લોકોની સ્થિતિ એવી છે કે પાણીની વચ્ચે રહીને પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે કેમ કે પૂરના પાણી આખા વિસ્તારમાં ફેલાઈ ગયા છે લોકો કેટલાય કલાકોથી આવી જ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે ખેતરો રોડ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ગામમાં અંદર પ્રવેશવાનો કોઈ રસ્તો નથી અને એના કારણે ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું છે કેટલાય વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને મુખ્ય રસ્તાઓની જો આ સ્થિતિ છે તો અંતરિયાળ રસ્તાઓ વિસ્તારોની શું સ્થિતિ સર્જાઈએ છે ગામના લોકો અત્યારે ફસાઈ ગયા છે જળ કરફ્યુમાં ખેતરો રોડ તમામ જગ્યાએ બસ જોવા મળી રહ્યું છે તો માત્ર પાણી ગીર સોમનાથથી નજીકનું પંડવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે પંડવા ગામમાં પાણીએ પગ પેસારો એવો કર્યો કે જનજીવન ઉપર માઠી અસર થઈ ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ સતત વરસ્યો અને હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પંડવા ગામ તળાવમાં તબદીલ થઈ ગયું છે ગામની એક જગ્યા એવી નથી કે જ્યાં પાણીએ પાણીનો ભરાવો ના થયો હોય છેલ્લા બે દિવસથી પંડવા ગામમાં આવી જ સ્થિતિ છે અને જળ બંબાકારની આ સ્થિતિ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે રાહ જોઈ રહ્યા છે કે જલ્દી પાણી ઓસરે પણ પાણી ઓસરે પહેલાં ફરી પાછો વરસાદ વરસે છે અને આ જ સ્થિતિ મુશ્કેલી ઓર વધારી રહી છે પંડવા ગામમાં બજારો બંધ છે કેમ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે બજારમાં કોઈ પણ દુકાન ખોલવાલાયક નથી રહી દુકાનની અંદર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે માલ સામાનને પણ ખૂબ નુકસાન થયું છે વાહનોને પણ નુકસાન થયું છે માણાવદરથી સમાચાર માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જુનાગઢમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ એ વિસ્તારો કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે ધોધમાર વરસાદથી વાડાસડા ગામ જળમગ્ન બન્યું છે ગામમાં ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં પાણી ન ભરાયું હોય માણાવદારમાં ધોધમાર વરસાદ એવો તે વરસ્યો કે ગામોના ગામ ડૂબી ગયા વાડાસડા ગામ જળમગ્ન બની જતાં લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આસપાસ જેણે નદી વહેતી હોય એટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયા છે તે જ પ્રવાહ પસાર થઈ રહ્યો છે ભાદર નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને તેના કારણે સ્થિતિ ઓર ખરાબ થઈ ગઈ છે ખેડૂતોના ખેતરો સાવ ધોવાઈ ગયા છે પાણી એટલા ભરાઈ ગયા અને ત્યાંથી એટલો પ્રવાહ તેજ પસાર થઈ રહ્યો છે કે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે અને આ દ્રશ્યો નદીના જ લાગી રહ્યા છે અત્યારે એ કળવું મુશ્કેલ છે કે

આ આખા વિસ્તારને ગમરોળી નાખ્યું રેણુકા નદીમાં ઘોડાપુર આવ્યું કેમ કે અત્યંત ભારે વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે ગઈકાલથી સતત વરસાદ કલ્યાણપુરમાં વરસી રહ્યો છે ગઈકાલે સૌથી વધારે વરસાદ આ જ વિસ્તારમાં વરસ્યો હતો રાણ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને નદીઓ ઉફાન ઉપર છે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક વધતા તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ગામમાં ઘૂસી રહ્યા છે રેણુકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરની આ સ્થિતિ વચ્ચે રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામમાં નદીના પાણી ઘૂસ્યા ગામમાં જવાનો રસ્તો બંધ કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થાય છે દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ એવો તે વરસ્યો કે લોકોના જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચી લીમડી વાયા ચરકલા થઈ દ્વારકા જતો હાઈવે બંધ કરવો પડ્યો કેમ કે

ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જેમાં સમાવેશ થાય છે આંગણવાડીનો શાળાનો કોલેજનો અને આઈટીઆઈનો જ્યાં રજા જાહેર કરી દેવામાં આવી છે વલસાડ કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી છે વલસાડના ઉમર ગામમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે કારણ કે હવામાન વિભાગે વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા મહત્વપૂર્ણ છે આંગણવાડી શાળા કોલેજ આઈટીઆઈ રજા જાહેર કરવાનો જેથી કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે કેમ કે આજે ભારે વરસાદ વરસી શકે છે અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ શકે છે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પાણી ભરાઈ શકે છે તમામ તાલુકામાં આજે શૈક્ષણિક કાર્યબંધ રહેશે ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ કલેક્ટરે નિર્ણય લીધો છે તે મુજબ તમામ તાલુકામાં રજા જાહેર રહેશે વીર નર્મદી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એટી કેટીની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે વલસાડના અધિક કલેક્ટર અનુસૂયા આપણી સાથે જોડાઈ ગયા છે અનુસૂયાજી

અને હજી વરસાદ સતત ચાલુ જ છે આ ઉપલક્ષ માં બાળકોની સુખાકારી અને બાળકોની સેફ્ટી માટે હાલ વરસાદ પ્રોપર માં પારડીમાં સતત વરસાદ ચાલુ છે ગઈકાલે ધરમપુરમાં ખુબ રાત્રે વરસાદ હતો એટલે સતત વરસાદ ચાલુ છે આખા જિલ્લામાં અમુક વખત બે કલાક ના આંકડા એકદમ વધી જાય છે બે કલાક થોડોક ઓછો થાય લાસ્ટ ફોર્ટી એઈટ અવર્સ થી વલસાડ જિલ્લામાં વરસાદ ચાલુ છે અને અતિ ભારે વરસાદની આઈએમડી દ્વારા આગાહી પણ કરવામાં આવી છે આ પગલે આ નિર્ણય કરવામાં આવે છે અને આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે